વડોદરાની કુખ્યાત બિચ્છુ ગેંગ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બિચ્છુ ગેંગે ગુનાઓ આચરી વસાવેલી મિલકતો જપ્ત કરવામાં આવી છે. પોલીસે કુખ્યાત અસલમ વોડિયાની મિલકતો ટાંચમાં લીધી છે. અસલમ ઉપરાંત મુન્ના તરબૂચની મિલકતો પણ જપ્ત કરવામાં આવી છે. બિચ્છુ ગેંગની 2 કરોડ ઉપરાંતની મિલકતો ટાંચમાં લેવાઈ છે, તો કુંડેલા ગામે બનાવેલા આલિશાન ફાર્મ હાઉસ ટાંચમાં લેવાયું છે. દિવાળીપુરા ગામે 32 જેટલા રો હાઉસ પણ પોલીસે ટાંચમાં લીધા છે. તો તાંદલાજામાં 2 માળનું મકાન અને વાડીમાં વસાવેલો ફ્લેટ જપ્ત કરવામાં આવ્યો છે. અસલમ બેડિયાની 4 રિક્ષાઓ પણ પોલીસે ટાંચમાં લીધી. ગુસ્સે કોર્ટ કાયદા હેઠળ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે. તો ક્રાઇમ બ્રાન્ચે બિચ્છુ ગેંગના 24 ગુંડાઓની ધરપકડ કરી છે. એક ગેંગ બિચ્છુ ગેંગ જે પોતાનું નામ ધારણ કરી અને વડોદરા શહેરમાં જુદા જુદા પ્રકારના ગુના, લૂંટ, દાળ, ખૂન, ખૂનની કોશિશ, બળજબરીથી કઢાવી લેવું, વિશ્વાસઘાત, અસંખ્ય પ્રકારના ગુનાઓ કરતા હતા. તો એને નિયંત્રણમાં લેવા માટે જે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 હેઠળ ઉચિત ટોકનું ગુનો દાખલ કરવામાં આવેલું અને એ ગુનામાં ટોટલ 26 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા. તમને ખ્યાલ છે ત્યાં લગી એમાંથી જે મેઇન એનો જે આરોપી હતો એ અસલમ ગોડિયો અને બીજા એક મુન્ના તરબૂચ એ તે વખતે આરોપી તરીકે હતા. અને એની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી સીઝ કરવા માટે અમે છેલ્લા 1 વર્ષથી પ્રપોઝલ તૈયાર કરેલી. તો એમને સરકાર તરફથી આદેશ થતા અમે આ બંને આરોપીઓની પ્રોપર્ટી આજે સીઝ કરી છે. જે પ્રોપર્ટી જોવા જઈએ તો આરોપી મોહમ્મદ હુસેન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબૂચ જાકીર હુસેન શેખ છે, એની ટોટલ 1 કરોડ 32 લાખ રૂપિયાની મિલકત અમે આજે ટાંચમાં લીધી છે. અને જે અસલમ ઉર્ફે ગોડિયો હૈદર મિયા શેખ છે એની 70 લાખ જેટલી મિલકત ટાંચમાં લીધી છે.